નમસ્તે મંજુબેન. નમસ્કાર મંજુબેન. તમને જે છે એ અવારનવાર શરદી અને કફ થઈ જતા, વારે વારે સીઝન ચેન્જ થાય કે કોઈ ખોરાક ચેન્જ થાય એટલે શરદી કફ થઈ જતા, આ સમસ્યા તમને કેટલા સમયથી હતી? મને સ્ટાર્ટિંગમાં તો ધ્યાન જ ના આવ્યું, ઓફ ઓન ટાઈમ થતું રહ્યું, ક્યારેક ક્યારેક થઈ જાય, સીઝન ચેન્જ થાય ત્યારે ઓછીતું થઈ જાય. વર્ષથી ઓકે 2-3 વર્ષથી હતી, બરાબર છે. એમાં બેન તમને શું ફરિયાદ થતી? નાકમાંથી કફ આવતો કે ગળામાંથી કફ આવતો કે શું પ્રોબ્લેમ? મને ગળો પણ સૂજી જતો અને નાકમાંથી પણ થતો, મતલબ બહુ ભયાનક, જેને કહેવાય ને ઓચિંતું એકદમ થઈ જતું. ઓચિંતું ખૂબ જ શરદી થઈ જાય, ગળું સૂજી ગયું, કફ આવવા માંડે, એવું થતું. બસ કફ કફ ઘણું રહેતો, છીકુ આવવાની ચાલુ થઈ જતી એ રીતે. ઓકે. અને બેન જ્યારે તમે સંજીવનીમાં આવ્યા એનાથી પહેલા તમે આવો પ્રોબ્લેમ થતો તો શું કરતા? એમ રેગ્યુલર આપણે સ્ટીમ લેતા હોઈએ, ઘરગથ્થુ ઇલાજ, કાઢો પીતા હોઈએ, એ બધું કરતી હું અને લેવલમાં લઈ આવતી. વધારે થાય તો ડોક્ટરને એલોપેથિક લઈ લેવાની, વધારે થાય તો એન્ટીબાયોટિક્સ કે એવું કંઈ લેતા. ઓકે. હવે સંજીવનીમાં તમે આવ્યા બેન અને આપણે રેગ્યુલર 15 દિવસની માત્ર દવા કરી, બરાબર છે. 15 દિવસ પછી આજે 4-5 મહિના થયા, તમને કેવો શરદી થઈ છે, કફ થયો છે? ના, હવે નથી થઈ. બરાબર. અને હું મારું જેમ તમે કીધું કે દૂધ દહીં થોડુંક એનું ધ્યાન રાખું, ડાયટ પ્રોપર હું તમે જેવી રીતે ગાઈડ કરી મને તો ડાયટ પ્રોપર ફોલો કરું છું. અને મેઇન છે કે યોગા પણ મારું સાથે સાથે ચાલે છે. સરસ બેન. તો પ્રાણાયામ, યોગ. સંજીવનીમાં આવ્યા પછી તમને એ વસ્તુ નિદાન ખબર પડી, એટલે હેતુ ખબર પડી કે ભાઈ મને દૂધ અને દહીં વધારે લેવાથી કે દહીં વધારે ખાવાથી વારે વારે કફ બની જાય, બની જતું. અને જ્યારે મેં આપણે સમજાવ્યું આયુર્વેદિક પ્રમાણે કે તમને દહીં અને દૂધ એ તમારા માટે ઉપયોગી નથી ને, તમે એને બંધ કર્યા રેગ્યુલરલી, બરોબર. અને સાથે તમારો યોગ તો તમે પહેલેથી જ કરો છો, બરોબર છે. અને યોગ કરવાને આની સાથે જે છે, તો તમને મંજુબેન એવું થતું હશે ને કે હું યોગ પણ કરતું હતું કે બધું લાઇફસ્ટાઇલ પર ફોલો કરતી તો મને કેમ શરદી થતી, એવો પ્રશ્ન તમને થતો હશે? એ જ ક્વેશ્ચન હતું મારું. મેં ફર્સ્ટ ટાઈમ આવ્યું તો એ જ કીધું કે યોગ કરું છું તો મને પ્રોબ્લેમ ન થવી જોઈએ. હા, તોય થતી હે ને, તો પણ થાય છે તો મતલબ, હા, તો ક્યાંય ને ક્યાંય ખામી. એટલે આપણે ડાયટ જે લઈએ છીએ પ્રોપર ડાયટ, હા, બસ એ હું એજ અવેરનેસ કરવા માંગુ છું મંજુબેન કે યોગ અને આયુર્વેદ બે સગા ભાઈ બહેન છે. યસ, બિલકુલ. જો આપણે આપણા ડાયટમાં આપણા માટે સોનુકૂળ વસ્તુઓ છે એ ન સમજી શકીએ તો વારે વારે શરદી અને કફ થઈ જાય. અને તમે એ સાબિત કરી બતાવ્યું કે આયુર્વેદ સાચું છે અને શરદી કફનું કારણ દહીં બહુ મોટા ભાગે હોય છે. અને એના માટે ખૂબ ખૂબ જે છે ધન્યવાદ. અને તમે એવા લોકો કે જે લોકોને આવી શરદી ઉધરસ વારંવાર થતી હોય એના માટે ઓવરઓલ આયુર્વેદ વિશે કે આપણા હોસ્પિટલ વિશે શું કહેવા માગશો? હું કહીશ કે જેમ આપણે આયુર્વેદમાં એલોપેથીમાં જઈએ એ રોગને મટાડતું નથી, આપણને પ્રોપર ખબર પડતી નથી કે પ્રોબ્લેમ ક્યાં છે. તો આયુર્વેદમાં જઈએ અને ધીરે ધીરેથી આપણે જે છે પ્રોબ્લેમ્સ મટાડવાની કોશિશ કરીએ. અને સાથે સાથે ડાયટ તો જેમ છે આપ તમે જે છે આયુર્વેદમાં ડાયટ તો પ્રોપર બતાવો છો, ડાયટ સાથે સાથે યોગ પણ કરીએ તોય આપણા માટે બહુ જ સારું છે, ખૂબ સરસ ફાયદો થાય, બરાબર છે. એટલે રોગનું મૂળ કારણ જાણવાની ખૂબ જરૂર છે. જરૂર છે, બિલકુલ. ધન્યવાદ. નમસ્તે બેન. થેન્ક યુ. નમસ્કાર.